નમસ્કાર ખેડૂતોની પાઠશાળા ખેડૂત મોલ વતી હું સંદીપ બાદાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખાસ આજનો વિષય છે બ્લેક થ્રીપ્સ આ તમારો જે પ્રશ્ન છે બ્લેક થ્રીપ્સનો એમાં મોટા ભાગના ખેડૂતો અજાણ છે એને ખબર નથી કે બ્લેક થ્રીપ્સ શું છે ને એ પ્રશ્ન ભૂતકાળમાં આપણને આવ્યો નથી પરંતુ ભવિષ્યમાં કેટલું નુકસાન કરી શકશે ને એનાથી અજાણ છે તો બ્લેક થ્રીપ્સ વિશે તમને ટૂંકમાં માહિતી આપું ઘણા લોકો જાણે છે એને ખ્યાલ હશે કે બ્લેક થ્રીપ્સ ખરેખર શું છે બ્લેક થ્રીપ્સ જે છે એ ખરેખર ફૂલ પાકની અંદર જોવા મળતી થ્રીપ્સ છે અત્યાર સુધી આપણા રેગ્યુલર જે પાકો છે કે મરચી છે ટમેટી છે લસણ ડુંગળી છે કે ધાણાની અંદર આ પ્રકારના પ્રશ્નો અત્યાર સુધી દેખાતો નહોતો જે થ્રીપ્સનો પરંતુ હવે આવતા સમયમાં આ થ્રીપ્સનો પ્રશ્ન દેખાવાની શક્યતા છે કારણ કારણ કે એને અત્યારે આપણા જે આ પાકો છે એમાં ફેવરેબલ વાતાવરણ મળી રહ્યું છે આંધ્રપ્રદેશ બાજુ કે ગંટૂર જે મરચીનું વાવેતર થાય છે સૌથી વધારે તો ત્યાં છેલ્લા વર્ષોની અંદર બ્લેક થ્રીપ્સનો ઉપદ્રવ બહુ બધો દેખાણો છે અને એના લીધે બહુ બધું નુકસાન પણ જોવા મળ્યું છે પરંતુ અત્યારે આપણે આ બહુ બધું નુકસાન જે છે એનો ભોગ ના બની એના આગોતરા આયોજન રૂપે તમને માહિતગાર કરવા માટે હું સક્ષમ રજૂ થ કરું છું તમારા આ સમક્ષ આ માહિતી જો કે તમને ખેડૂત મોલ એપ્લિકેશનની અંદર પણ મળી જશે પરંતુ અત્યારે તમને જાણકારી થોડીક ડિટેલમાં આપવા માંગુ છું કે બ્લેક થ્રીપ જે છે એનું લાઇફ સાયકલ એવું છે કે ભાઈ એ ઈંડા જે કોમળ કોમળા કોમળ પાંદ હોય પાનની અંદર ઘસરકા કરી ટૂંકમાં એની અંદર ઝીણો એવો ખાડો કરે અને એની અંદર ઈંડા મૂકે છે એટલે તમે કદાચ ઘણી વખત એવું થતું હોય કે એને દવા છંટકાવથી કે ક્યારેક એવું બને કે તમારે નુકસાન ન પહોંચાડી શકો ત્યાર પછી બચ્ચા ત્રીસથી ચાલીસ જેટલા ઈંડા મૂકેલા હોય એ બચ્ચા સ્વરૂપમાં નીમ્ફ અવસ્થામાં આવે છે અને બચ્ચા જે છે નુકસાન થોડું ઘણું કરે છે આ ઉપરાંત બચ્ચા થયા પછી અઠવાડિયાનો પીરિયડ જે છે એ જમીનમાં વિતાવે છે એટલે કે નિમ્ફ અવસ્થામાં કે જે કોસેટો ટૂંકમાં કહે કે કોસેટો બને એટલે એને જમીનમાં ફરજિયાત જવું જ પડે એટલે ઈંડામાંથી બચ્ચા થયા બચ્ચામાંથી કોસેટો કોશેટોથી કોસેટામાંથી પછી એડલ્ટ એટલે કે પુખ્ત કીટક બને છે એ પુખ્ત કીટક સૌથી વધારે નુકસાન કરે છે આજે એનું લાઈફ સાયકલ છે એમાં સૌથી નબળી કડી એની એ છે કે કોસેટો કોસેટો જ્યારે જમીનમાં જાય ત્યારે જ તમે જો એનું નિયંત્રણ કરશો તો સારામાં સારું તમને રિઝલ્ટ મળશે એના નુકસાનથી તમે બચી શકશો એટલે આગોતરું આયોજન આગોતરું નિયંત્રણ જો તમારે કરવું હોય બ્લેક થ્રીપ્સનું તો તમે ખાતરની અંદર પાયાનું ખાતર હોય અથવા તો કોઈ પણ તમે ખાતર નાખતા હોય એની અંદર તમે કાર્બોફ્યુરાન મમરી વીઘે બે કિલો લેખે અથવા તો ફિપ્રોનિલ મમરી છે ક્લોરો મમરી છે તમે વીઘે બે કિલો લેખે ખાતર સાથે મિક્સ કરીને જમીનમાં આપો અથવા તો ડ્રીપની અંદર ક્લોરપાયરિફોઝ છે લેમડા છે આ ટાઈપની જે જંતુનાશકો છે એને જમીનમાં આપવાથી એના જે નીંફ અવસ્થાને આપણે કંટ્રોલ કરશું તો એની પેઢી આગળ વધતી અટકી જશે જો તમારે આ આયોજન તમે કરી લીધું છતાંય ક્યાંક ઉપદ્રવ દેખાણો અથવા તો જેણે આયોજન નથી કર્યું અને થિપ્સનો ઉપદ્રવ દેખાણો છે તો તમારે હેવી પ્રેશરવાળો પંપ લેવાનો છે શક્ય હોય ત્યાં સુધી લગભગ વ્યવસ્થા ઓછી હોય છે તમામ ખેડૂતો પાસે પણ જો આપણે આની સામે લડી શકતા નથી અથવા તો આપણે જે માવજત કરીએ છીએ એની રિઝલ્ટ નથી મળતું તો હેવી પ્રેશરવાળો પંપ તમે લેશો તો તમે જે દવા વાપરો છો એનું રિઝલ્ટ વધારે મળશે ખાસ કરીને સિસ્ટમિક દવાઓ ઓછી કામ કરશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે એની અંદર કોન્ટેક જંતુનાશક જેમ કે પ્રોફેનોફોસ લેમડા સાયલોથ્રીન સાયપરમેથ્રિન પચીસ ટકા આ પ્રકારની કોન્ટેક જે જંતુનાશક દવાઓ હોય છે એનો ફૂલ ઘાટો સ્પ્રે અને ફૂલ હેવી પ્રેશરવાળા પંપથી છંટકાવ કરવાથી સારામાં સારો તમને ફાયદો મળી શકશે બ્લેક થ્રીપ્સ છે એ ઘણું બધું નુકસાન કરી શકે છે જે વાયરસ પ્રસર પ્રસરે એ પ્રકારની થ્રીપ્સ નથી આપણે અત્યાર સુધી જે વાયર થ્રીપ્સ આપણે જે અટેક જોયો છે એના લીધે વાયરસ પ્રસર તો જોવા મળ્યો છે પણ આ થ્રીપ્સનું ઉપદ્રવ એવો છે કે વાયરસ નહીં પ્રસરવા પ્રસરાવે પરંતુ છોડને એટલું શોષણ કરશે કે તમારા ઉત્પાદનમાં ઘણું બધું તમને નુકસાન જોવા મળશે આ માહિતી જે છે એ અત્યારે એટલો બધો પ્રશ્ન નથી બ્લેક થ્રીપ્સનો પ્રશ્ન નથી પણ તમને આગોતરી માહિતી તમને આપું છું અને આવી જ આગોતરી માહિતી તમને ખેડૂત મોલ એપ્લિકેશનની અંદર મળશે એ પછી હવામાનને લીધે કંઈ આગ આગોતરો પ્રોબ્લેમ આવવાનો હોય તો ભલે કે બીજા કોઈ પણ રોગ જીવાત આવવાના હોય એનું આગોતરું માહિત આયોજન આગોતરી માહિતી તમને ખેડૂત મોલ એપ્લિકેશનમાંથી રેગ્યુલર મળતી રહેશે એટલે ખાસ તમે ખેડૂત મોલ એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ ન કરવી હોય તો કરી લેજો અને એની રેગ્યુલર અપડેટ ચેક કરતા રહેજો આભાર